જયારે ગુણાતીત કનિષ્ઠ મુક્ત તરફ જોઈને બ્રહ્માંડનો ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે મૂળ પુરુષને પ્રગટાવે, એમાંથી પ્રધાન પુરુષ, એમાંથી વૈરાટ પુરુષ, એની નીચે ચાર નિર્ગુણ ધામ, એની નીચે ચાર સદગુણ ધામ, એની નીચે ત્રિલોકી, એમ એમ આ પૃથ્વી, અને પૃથ્વી આપણે રાજકોટ, રાજકોટમાં કેટલામો ભાગ, કલ્પનાતીત મહારાજ છે, આપણે બધા અક્ષર બ્રહ્મ છીએ. પોતાની જાતને નામ રૂપે માનવું એના જેવું ધરતી પર કોઈ પાપ નથી. ધ્યાન રાખજો, હું મારી જાતને કોઈ હરિપ્રસાદમાં હું રાખું, નામ તો રાખવું પડે જ, કોણ કોને બોલાવે, નામ તો આપવું જ પડે. આ લોક પૂરતું છે, પણ હું અક્ષર બ્રહ્મ છું, તમે અક્ષર બ્રહ્મ છો, તમે અક્ષર બ્રહ્મ છો, બ્રહ્મ વ્યાપક છે. સંત સ્વરૂપે મહારાજ વિચરણ કરતા હોય ત્યારે એનું સેવન કરીને આપણે અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા આવ્યા છીએ બસ. અને એના માટે સેલમ સરસ લોક, પેલો નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, કદાચ બુદ્ધ સમજણ ના મળે અને સમજણ પડે, પણ બીજો શ્લોક તો એટલો તો સરસ છે, પ્રભુએ આપ્યો, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, દાસના દાસ થઈને. ન્યૂજર્સીમાં હું સવારના પરમાં ઉકારો પીતો હતો, મારા અંગત હરિભગતની ઘરે, એકદમ અંગત હરિભગતની ઘરે, મોટું મકાન છે, ઉકારો પીતો હતો, અને કંઈક મારો નાસ્તો કંઈક થોડો વહેલો મોડો થયો, તો પેલો ભાઈ મારી જોડે બેઠા હતા ભગત, એનું મશીન ફાટ્યું, એટલે એને હું બેઠો હતો, મકાન એનું અહીંથી થેટ, અડધું મકાન અહીંથી થેટ, આમ એટલી લાઈન પૂરી થાય એટલું મોટું મકાન છે, રસોડું ત્યાં એની ઘેર હું ઉખાડો પ્યો, એ મારી શરૂઆત કરતા હતા, અને પેલા ભાઈનું મશીન ફાટ્યું. એટલે પછી પુરુષને તો ખોટ, એક પુરુષ એક દોરી અને દંભી વ્યક્તિત્વ છે, પછી સમજાવીશ. પેલાનું મશીન ફાટ્યું એટલે એને એની મિસિસને સીધું તુંથી શરૂઆત કરી, એને બે ચાર શબ્દો કાઢી નાખ્યા. પછી અમારા વડોદરા ડિસ્ટ્રિક્ટનો બોલતા જ ના આવડે, અમારા કોનમ વાકડના બધા બે ચાર વિભાગ છે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં, દરેકની ભાષા 12 ગવે 20 ગવે બદલાય. તો પેલા ભાઈને થોડી ભાષા રફ નીકળીને, ભાઈ બિચારી દૂર કંઈક રસોડામાં કંઈક કામ કરતા હશે, પેલાનું મશીન ફાટ્યું, હવે મારે થયું 5 સેકન્ડ મોડું થયું, પેલો બિચારો દીકરો લેવા ગયો હતો જ, આટલું મોડું કેમ થયું. એટલે હું સીધું શબ્દ બોલ્યો, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. પેલા સમજણ ન પડી, સ્વામી તમે શું કહેશો, મેં કહું તું અક્ષર બ્રહ્મ છો, ત્યાં કામ કરનારે અક્ષર બ્રહ્મ છે, તારે સમજ પડે છે. પછી એને કહી દીધું, પોતાની ઘરવાળી ઉપર નપાસ થવું એ બાયલા અને કંગાલ માણસનું લક્ષણ છે. પછી એને ખખડાયો બરોબર, પછી એને વતનાત કરીને સમજાયું, આપણે બધા જ અક્ષર બ્રહ્મ છીએ, સ્ત્રી કે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કર્મને આધીન દેહ છે, સ્વભાવને આધીન દેહ છે, અને પ્રભુએ આપી દીધા છે, આપણી ફરજ છે બ્રહ્મ ભાવે ભજન કરવાનું. એમાં સમજણ ન પડતી હોય તો દાસના દાસ થઈને વરી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલી માની સરાચી. અમને બધાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, હું મહંત સ્વામી, ડોક્ટર સ્વામીજી, અમારી બધી મંડળી એક જ ફરિયામાં સાથે જ ક્રિકેટના ગ્રાઉન્ડ પર સાથે જ રમીએ. હું મહંસદ 7 વર્ષ એક જ પથારી પર ને એક જ રૂમમાં વાંચ્યું કર્યું બધું, બધા સાથે રહ્યા. ગ્રાઉન્ડ પર બી મહંસ રમત ગમત માંગુ ઓછું, પણ અમારી સાથે ક્રિકેટના ગ્રાઉન્ડ પર આવે. ડોક્ટર સ્વામી અમારા બોલર, અમે બધા આનંદ કરતા હતા. હું મૂળ વાત બનાવું છું, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એક જ દાસ છે, ટોપ દાસ, ગુણાતીત જેવા કોઈ દાસ નહીં. જરાય 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 ચાર સ્વરૂપને ધારણ કરનાર, પછી કોઈ વાર સમજાવીશ, જયારે સમજવું આવજો, બાકી તમે ઝોલા ખાશો, વત્તાના આધારે સમજાવીશ.
વતનાત્મા નવ વતના અક્ષરભ્રમ માટે પ્રભુએ લખ્યા છે. બીજાનો અજાણો તો ખબર જ નહી. નવ વતનાત્મા અક્ષરભ્રમની વાત લખી છે તે મારા મિત્રો વડતાલ જાય પછી મેં એમને ધીમે રીને કહ્યું, મેં કહું આ જો વાંચી લે, આ શું કહેવા માંગે છે. મેં કહું આડેધડ તમે લોકો બોલ બોલ નહીં કરતા. આનંદી રેવનદાસની ખડકીમાં 200 ઘર પટેલના એમાં ત્યાં અમે અભ્યાસ કરતા 195 વડતાલ જાય, 5 ઘર અમારા કનેક્ટેડમાં તમે વૈષ્ણવ, અમે બધા ગીતા વાંચીએ અને હું સેનાજી ચાલીને જતો હતો. 2-3 વખત સેનાજીના દર્શન ચાલીને કરવા ગયેલો. વોકિંગ તો મને બહુ ફાવે, નેચરલ ફાવે, એ તો બધું ઠીક છે, પણ આપણે બધા એ દાસના દાસ છે, વર્તવાનું છે. અક્ષર બ્રહ્મ જેવો કોઈ દાસ નહીં, કોઈ એવું એક તત્વ છે જેના દાસત્વમાં રંચ માત્ર ઓટ ના હોય, એ ગુણાતીત. અને એ આપણા વ્યાપક છે. આપણે અક્ષર બ્રહ્મ બ્રહ્મભાવે ભજન કરવાનું છે. અક્ષરને શોધવાના નથી, હું જ અક્ષર બ્રહ્મ છું. સંત પૃથ્વી પર જે વિચરણ કરે છે મહારાજને રાખીને, એ આપણા માટે ધ્યાનનીય સ્વરૂપ છે. મેન્ટેન્સ મારે થોડા આફ્ટર ધ યોગિની માઇન્ડ સોસાયટીમાં અડધો ગણો છે, અડધો નહીં 1/3 છે. બધાને બોલાવીને બધા સમજાવવાનો છું. હરિદામ અહીંથી થોડાને બોલાવી, ત્યાંથી દરેક પ્રદેશમાંથી, કચ્છભૂતમાં છે થોડા, ત્યાં અક્ષર ડાયાઓ પહોંચી ગયા છે. મારે એમની પાછળ જવાનું છે. હું ભુજમાં નહોતો, મને ટાઈમ જ નથી. મઢ રાજકોટ આવું છું. મને પેલા કે કચ્છભુજમાં આવો ને, બહુ બિચારા 10 વર્ષથી મંડ્યા છે. હવે જઈશ, અહીંથી જ જવાનું હોય, અહીંથી મોરબીથી પહોંચી જઈશ. મોરબાદ પર આવું છું. આપણે સૌ ગુણાતી છીએ. અક્ષર બ્રહ્મ જ વ્યાપક છે. કર્મ ફળ પ્રદાતા સ્વરૂપે 1 અને સુખમય મૂર્તિ સ્વરૂપે 2 નારાયણ બિરાજમાન છે અંદર. એટલે ગોળો કાઢવાનો નથી. હું ગુણાતીત જ છું, અક્ષર જ છું, બ્રહ્મ છું, હું દાસનો દાસ છું. એટલે મહારાજનું બંને શ્લોક, બંને સૂત્રો, પુરુષોત્તમ નારાયણ અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ કેટલું ફાઇન સૂત્ર આપી દીધું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ સ્થૂળ સૂક્ષ્મને કારણથી જુદા પડીને બ્રહ્મ ભાવે ભજન કરો. આ એક સ્થૂળ શરીર છે આપણું, મન એ સૂક્ષ્મ શરીર છે, ઊંઘીએ છીએ કારણ શરીર છે, રાગ પડ્યા છે એ કારણ શરીર છે, એથી પર આપણો આત્મા છે. અને એ આત્મામાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે. નારાયણ કર્મફળ પ્રદાતા સ્વરૂપે, રસગન મૂર્તિ સ્વરૂપે આપણામાં બિરાજમાન છે. જેમ જેમ દાસત્વ વધતું જશે તેમ તેમ અક્ષરબ્રહ્મનું શરીર બંધાતું જશે, અને જેમ જેમ અક્ષરબ્રહ્મનું શરીર બંધાતું જશે તેમ તેમ રસગર મૂર્તિ એવા સહજાનજી મહારાજનું આપણને સુખ મળશે. બધા દાસ થવાનો વિચાર કરજો. આપણે બધા એ શું થવાનું છે? દાસ. બાપ નથી થવાનું. ન્યૂજર્સીમાં બેઠો હતો, મેં એમના મકાનની વાત કરી હતી. એનું મકાન ખાલી અર્પણ હોલ જેટલું છે. બેઠો હતો પેલા ભાઈનું, હું ઉપર ચડ્યો, ગ્રાઉન્ડ પ્લસ 1+1 મકાન સરસ છે, મોટું છે. એટલે મારા માટે વોકિંગ ની જગ્યા ત્યાં સરાઉન્ડિંગ બહુ ફાઇન છે. તો પેલા ભાઈનું મશીન ફાટ્યું એટલે હું તરત જ બોલ્યો, મેં કહું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. પછી ખખડાવ્યો એને, તું જાની પર ગરમ થો છું, એ અક્ષર બ્રહ્મ છે, તું અક્ષર બ્રહ્મ છું. આપણે વિચારો, સમજો, કોઈની પર ગરમ થયા, કોઈની પછી અપેક્ષા રાખી, કોઈની ઉપેક્ષા થઈ ગઈ, કોઈના વિશે ભાવફેરમાં ગયા, કોઈના તરફ અરુચિ ગઈ, આપણે બ્રહ્મમાં કોઈ દોષ છે જ નહીં, હું અક્ષર બ્રહ્મ છું. સૌ નારાયણના સ્વરૂપો મારી આજુબાજુ ફરી રહ્યા છે, એને આપણે દાસ થવાનું છે. અને એટલા જ માટે સૂત્ર વર્ષો પહેલા આપ્યું, કોઈ આત્મીય બને કે ન બને, જેમ જેમ આત્મીયતા વધતી જશે, જેમ જેમ સુહૃદભાવ વધતો જશે તેમ તેમ અક્ષરબ્રહ્મનું શરીર બંધાતું જશે, રસગન મૂર્તિ ભગવાનની મૂર્તિ એના પછી દર્શન થશે, આપણે સુખ્યા થઈશું. એટલે ખૂબ
ખૂબ જાગ્રત રહેજો. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કર્મને આધીન દેહ છે, ગોળપણમાં નહીં ફરતા. કોઈ વાણીઓ નથી, કોઈ લુવાનો નથી, કોઈ બ્રાહ્મણ નથી. 42 જાતના બ્રાહ્મણ છે, 27 જાતના પટેલ છે અને 110 જાતના રજપૂતો છે. ક્વોલિટી બધી કર્મને આધીન બિચારા લોકો ફર્યા કરે છે. કર્મને આધીન આપણી પર બહુ મોટી કૃપા થઈ ગઈ ભગવાન સ્વામિનારાયણની, જેના ફળ સ્વરૂપે ચોથી પેઢીના ભારતના યોગી મહારાજ જેવા મા જેવા સાધુ મળ્યા, જેના ફળ સ્વરૂપે યોગી ડિવાઇન સોસાયટીના આપણે સેવક, યોગીનો દિવ્ય સમાજ, આપણા ટ્રસ્ટનું નામ છે યોગી ડિવાઇન સોસાયટી, યોગીનો દિવ્ય સમાજ, યોગી ડિવાઇન સોસાયટી. આપણે સૌ એક જ બાપના દીકરાઓ છીએ. દાસ ભાવે ભજન કરજો, બ્રહ્મ ભાવે ભજન કરજો. સંત આપણા માટે ધ્યાનની સ્વરૂપ છે, એમાં ખોવાઈ જવાનું છે, પણ અતિવેગમાં નહીં જતા. પુરુષોત્તમ નારાયણ કોઈ થયો નથી થશે નહીં, અક્ષર કોઈ થયો નથી થશે નહીં. અક્ષરના ભાવને પામી શકાશે, પામી શકાશે. અક્ષર અક્ષર સ્વરૂપ થવાનું છે, થવાનું છે, થવું પડશે જ. છતાંય આપણે અક્ષરના ભાવને પામ્યા પછી પણ અક્ષર બ્રહ્મ કલ્પનાતીત રહેશે, અને તેથી પર પુરુષોત્તમ નારાયણ કલ્પનાતીત છે. એટલે કોઈ વેગમાં આપણે નથી જવું. હું અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસ છું, એમ ભાવે એમ વિચારમાં રહી, પ્રભાવમાં રહી. સંત સ્વરૂપે મહારાજ વિચરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજ બી સરસ ટોપ, અદભુત, કેટલું બધું ધરતી પર કેટલો બધો સરસ વિકાસ કર્યો. અનપેરેલ પર્સનાલિટી ઇન ધ સ્પિરિચ્યુઆલિટી, એવું આજે એમનું વ્યક્તિત્વ. મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, ત્યાં એવા ટોપ સાધુ. આપણે બધા એ ભેગા મળીને સુરત ભાવથી ઉઠાવી લેવાનો, બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નહીં. સવારે જયારે ભજન કરો ત્યારે આટલું જ ભાવ, ભજન હું સ્વામી છું, નારાયણનું સ્વરૂપ સંત સ્વરૂપે મને મળ્યું છે, અમારે ખોવાનું છે. અને આ સૌ નારાયણના સ્વરૂપો જ, સંબંધ વાળા સૌ અક્ષરબ્રહ્મના સ્વરૂપો છે. અક્ષરબ્રહ્મ એટલે મહારાજના સ્વરૂપો, પ્રભુના ભાવથી, દાસના દાસ ભાવથી બધાના દર્શન કરતા 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 સેવા કરતા રહેજો. હુંવાટો નહીં રાખતા, દેખાવામાં નહીં પડતા, પ્રદર્શનમાં નહીં જતા, પટલીમાં નહીં જતા. સરળતાથી સરળતાથી સત્સંગ કરો, સુરત ભાવથી સત્સંગ કરો, દાસ ભાવે સત્સંગ કરો. અને સંતને ક્યારેય ક્યારેય હોશિયાર નહીં કરતા. બાપા અમે બાપાના યોગમાં આવ્યા, અમારી ફરજ છે કે અમારા માટે ધ્યાનની સ્વરૂપ છે, અમારે એનું બીજા સ્વામને એના વચ્ચે જીવવાનું અમારી ફરજ છે. પણ હું અક્ષર બ્રહ્મ છું, દરેક અક્ષર બ્રહ્મ વ્યાપક છે. જે સંત થકી મહારાજ પૃથ્વીમાં વિચરણ કરતા એ આપણી ધ્યાનની મૂર્તિ છે. આ સીધો અર્થ છે, બીજી લાંબી વાત નથી કરવી. પણ ધ્યાન રાખજો, બીજી 4-5 મિનિટ લઈ લઉં. અક્ષર બ્રહ્મનું શરીર તો બંધાય, સમ સુરત ભાવ એકતા, અથવા દાસના દાસ. જેટલી તમારી સરળતા હશે તેટલો જ તમારામાં સુરત ભાવ પ્રગટ થશે. પહેલો તમારા સાધક તરીકે તમે જીવશો ને તમારામાં સ્વધર્મ, શિક્ષા બધી પ્રમાણે સ્વધર્મ પ્રગટ થશે. પહેલો સ્વધર્મ, સ્વધર્મ પ્રગટ્યા પછી સ્વધર્મ અને સરળતા બે પ્રભાવમાં રહીને વર્તીશું. સરળતા આવશે એટલે બુદ્ધિયોગ આવશે, બુદ્ધિયોગ આવશે એટલે આપણે સુહૃદ ભાવે, દાસ ભાવે, આત્મીય ભાવે વર્તીને જે સંતકી મહારાજ પૃથ્વીનું વિચરણ કરતા હોય એમાં ખોવાઈ જઈશું. બહુ સીધી સાદી વાત છે, બહુ સીધી સાદી વાત. આજે તમે બધા ત્યાં સ્વામીજી કહેવડાયું હતું કે આજે અમરીશોની અને સાધક ટાઈપના યુવકોની સભા છે. મેં કહ્યું આવી જઈશ ટાઈમે. પછી મેં અહીં ઉપર જોયું એટલે મને તો એટલો બધો આનંદ થયો. મેં કહું હાશ, ખરેખર આનંદ થયો. ત્યારે આ સભાના દર્શન થાય અહીં ચડતો ચડતો બેઠો તો આ બાજુ ગયો ઠાકોરજીના દર્શન કરવા, અને આટલું બધું મોટો મોટો કાફલો જોયો.
અક્ષરધામનો. અહીંયા આટલા બધા રાજકોટની ધરતી પર આટલા બધા સાધકો, મને